નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. વેક્સિન સાથે તેલ ફ્રી, સુરત પાલિકાની વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અનોખી સ્કીમ. દેશમાં બનશે ડિજિટલ બેંક, કોઈ બ્રાન્ચ રહેશે નહીં, નીતિ આયોગનો પ્રસ્તાવ. રઘુરામ રાજનની ચેતવણી, 6000 ક્રિપ્ટો કરન્સીમાંથી અમુક જ અસ્તિત્વ બચશે. અમદાવાદથી 100 કિલોમીટર દૂર ગિનફિન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2024માં પહેલો તબક્કો. સેલવાસમાં મદ્રેસામાં અભ્યાસ કરાવતા મૌલવીએ 17 વર્ષની સગીરાને પીંખી નાખી. ₹10,000 નોળિયા મારીને એની પૂંછડીમાંથી બનાવાયા 7600 બ્રશ, અમદાવાદમાંથી એકની ધરપકડ. વધવ્યથી પીડાતા યુગલો માટે ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયમ ફંડ રાહત દરે સેવા. પાકમાં ભૂખમરાને કારણે મૂગા પશુઓની હાલત દયનીય, પાણી સંગ્રહાલયનો ફોટો જોઈ ગુસ્સે ભરાયા લોકો. હું ભારતમાં કામ કરતો નથી તેથી લોકો માને છે કે હું મરી ગયો છું, હરીશ પટેલ. નાસ્ત્રેદમસની આગાહી, 2022માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે, પરમાણુ બોમ્બનો થશે ઉપયોગ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચેક રિટર્ન કેસમાં 1 આરોપીને 1 વર્ષની સાદી કેદ અને ₹14,56,000 નો દંડ ફટકારતી કોર્ટ. રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી તો બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો જેવો માહોલ જોવા મળ્યો. જેતપુરમાં સર સવજીભાઈ કોરાટની 23મી પુણ્યતિથિ નિમિત્તે અનેક સેવા યજ્ઞ, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા રહ્યા ઉપસ્થિત. ઝઘડિયા વન વિભાગના માર્ગદર્શન હેઠળ ફૂલવાડી ગામની સીમમાંથી સેવ એનિમલ ટીમ દ્વારા 8 ફૂટનો મહાકાય અજગર રેસ્ક્યુ કરાયો. દાહોદ ખાતે વોરા સમાજના લોકોએ સૈયદ બુરહાનુદ્દીન સાહેબના જન્મદિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. માગરોલ તાલુકાના 12 ગામને મળી અલગ ગામ પંચાયત, ગામજનોમાં ખુશી જોવા મળી. અમદાવાદના ખોખરા ખાતે ભારતીય દૂરદર્શન સંચાર અને પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના 36 ફ્લેટોની ફાળવણી માટે 41 અરજદારો વચ્ચે ડ્રો કરાયો. અરવલ્લીના મોડાસા ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંવિધાન યાત્રાનો શુભારંભ કરાયો. દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે સાહિત્ય તેમજ કલાપ્રેમી અને શિક્ષક માનસીભાઈ બામણિયાનો સન્માન સમારંભ યોજાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા
રાતેજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપલાઇન ની સુવિધા સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજ માં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451